હલો ફ્રેન્ડ્સ, વેલકમ. આજકાલ તમારા પત્રો મળે છે પણ વાંચવાનો સમય મળતો નથી. તમે સૌ જાણો છો કે હું એક મનોચિકિત્સક સાયકાટ્રિસ્ટ છું અને આજકાલ આપણી આસપાસ આપણા જીવનમાં અનેક એવી ઘટનાઓ બને છે કે કેટલાય લોકો મનથી ભાંગી પડે છે, દુઃખી થઈ જાય છે. પ્રેમાળ કેરિંગ પરિવાર જો હોય તો વિરાટ જેવી યુવતીઓને ક્યારેક મારી પાસે લાવે, ક્યારેક કાઉન્સેલિંગથી તો દવાથી ખાસ્સી એમને મદદ કરી શકાય. અને એટલે જ હું કહું છું કે મનોવૈજ્ઞાનિક કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવાનો ક્યારેય છોચ ન રાખો. એન્ડ શેરિંગ ઇઝ કેરિંગ. વેલ, આપની લંચ અડ્ડાની બહેનો શું કરે છે તે જોઈએ. ચાલો ચંદ્રાબેન, આ મંડળ છે ને એને હું મારો પિયર ગણું છું, અને શાસ્ત્રીજી એ તો પિતા તુલ્ય છે, અને તમે તો મારી મોટી બેન ગણો કે માં, જે ગણો એ. દીદી, શું હેવાનોને પુરુષોને કદી નહીં સમજાય કે બળાત્કાર એટલે શું? વિરાજ, શાંતા, તારું દુઃખ હું સમજું છું. હસ્તિનાપુરના ગંગાપુત્ર ભીષ્મએ આર્યપુત્ર ધૃતરાષ્ટ્ર માટે મારા વિવાહનું કેણ મોકલાવ્યું. મારા પિતાશ્રીએ એનો સ્વીકાર કર્યો ને પછી મને જ્ઞાત થયું કે મારા સ્વામી અંધ છે. હે માં પાર્વતી, તે જ ક્ષણે મારા ઉત્તરીય વસ્ત્રમાંથી ચીર ફાડીને મેં મારા નેત્ર પર બાંધી દીધું. વિદાય સમયે આર્યપુત્ર શ્રી રામને કહ્યું કે મારી પુત્રી સીતા હવે તમારી ધર્મચારિણી બને છે અને તમારા પડછાએ તમને અનુસરશે. મેં મારા પિતાની આજ્ઞાનું અક્ષરસહ પાલન કર્યું. જ્યારે વનવાસ વેળા આવી ત્યારે હું પણ સ્વામીના પગલે મહેલોના આવાસ ત્યજીને ચાલી નીકળી. હું તો ઘરમાં રહીને કંટાળી ગયો છું. મારી લીવ પણ ખતમ થઈ ગઈ છે અને કાલથી ઓફિસ જવું પડશે. તો વિચારો બિચારી વિરાજનું શું થતું હશે. છાયા આખો દિવસ ઓફિસે અને વિરાજે બંધ ઘરમાં પુરાઈ રહેવાનું. મારી સાથે આવું થાય તો હું તો ગાંડિત થઈ જઉં. એક તો વિરાજ ડિપ્રેશનમાં છે, એન્ડ યુ નો શી ઇઝ પ્રેગ્નન્ટ. વિરાજને ઘરમાં પૂરી રાખવી એ કોઈ સોલ્યુશન નથી. આપણને એક મેચ્યોર અને અનુભવી લોયરની જરૂર પડશે. પેલા સ્વામીજી સામે ઓલરેડી કેસ થયો જ છે. આપણે હાઈકોર્ટમાં પિટિશન કરીશું કે વિરાજની પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાની પરવાનગી આપો. ગ્રેટ આઈડિયા. હા, અને શરૂઆતના મહિનામાં કોર્ટ રેપ કેસ એટલે કે મહિલાઓને અબોર્શનની પરવાનગી આપતું હોય છે, અને આવું થાય તો વિરાજનું ખાસું ટેન્શન ઓછું થાય. ખરી વાત. હું એવા એક લોયરને ઓળખું છું, અને આપણે છે ને આ એનજીઓની બે ત્રણ મહિલાઓને મળીએ, કદાચ એ લોકો પણ આપણને હેલ્પ કરે. બરાબર છે. મને છે ને વિરાજ દીદીને મળવાનું બહુ મન થાય છે. થોડો ટાઈમ વેઇટ કર, હવે તને બહાર આવવું પડશે. આ સ્ત્રીઓને ગર્ભાશય જ ના પીવો તો કેટલું સારું થાત નહીં. તો પછી દુનિયાનું શું થાય. સોરી ટુ ડિસ્ટર્બ યુ. અરે અનુ, તું સોરી તારો ટાઈમ બગાડવા માટે. હા, નેવર માઇન્ડ, આવ બેસ. વિઠ્ઠલ, બે કોફી પ્લીઝ. નાઇસ ઓફિસ. બહુ મહેનતથી અહીંયા પહોંચી છું અનુ, યુ નો. જાણું છું. આ તારી પેલી કલીગ ક્યાં છે, માર્શિયા? અરે એના હમણાં જ મેરેજ થયા. મેડમ હનીમૂન પર ગયા છે. અરે વાહ, કમલ કુમાર સાથે ડાન્સ કરતી હશે. સારી વાત છે ને. બોલ, શું કામ હતું? હા જો, હું મંડળથી આવું છું શાસ્ત્રીજીને મળીને.
ત્રણેય કેરેક્ટરની સ્ક્રિપ્ટ તૈયાર છે, એટલે મને થયું કે તને તારી સ્ક્રિપ્ટ આપતી જાઉં. અરે વાહ. ઓ વાવ. સો નાઉ આઈ એમ સીતા. યસ. હાશ, મારા રૂટીનમાંથી મને થોડોક સમય તો મળશે. થેન્ક યુ સો મચ અનુ. યુ કેરી ઓન, હું રજા લઉં. અરે બેસને, કોફી આવે છે. હા અનુ, મારે તારું એક બીજું પણ કામ છે. તો બોલ ને. તે પેલા સ્વામીજીનો કિસ્સો તો સાંભળ્યો જ હશે, રાઈટ? હા, રોજ ન્યૂઝપેપરમાં વાંચું છું. હા, તો એ જે છોકરી ભાગી ગઈ ને અને સ્વામીજીનો ભાંડો ફૂટી ગયો, એ છોકરી વિનુની નણંદ વિરાજ છે. વોટ? અને એ મારા ત્યાં છે. શું? તારા ધ્યાનમાં કોઈ લોયર છે? હા, એક લોયર છે જેમને હું ઓળખું છું. હાશ અનુ, તને ખબર નથી તે મારું કેટલું ટેન્શન ઓછું કરી નાખ્યું. સાંભળ, એ લોયરનો કોન્ટેક્ટ નંબર છે ને, તું વિનુ કાં તો સંજીવને આપી દેજે. ઓકે? ઠીક છે. થેન્ક ગોડ, તને ખબર નથી હું કેટલી ટેન્શનમાં ફરું છું. આ ટેન્શન શું લેવાનું, હા, જ્યારે આપણે બધા એક જ છીએ. યસ, સિસ્ટરહુડ. યસ. મારું હરું, આ અંગૂઠા બતાવવાની કઈ રીત? મારું હરું, દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ આપણને ખબર જ નહીં પડતી. લેને ત્યારે આપણે નવી ફેશન કરી અંગૂઠા બતાવવાની. વિઠ્ઠલ, સોરી મેડમ. ફોન કરેલો. તે ફોન કરેલો? હા. શું કહ્યું એને? એને ફોન જ ના ઉપાડ્યો. અરે હા, એનો ફોન આવ્યો હતો. શું કહ્યું? એ કહેતી હતી કે રવિવારે સાંજે 4 વાગે મારા ઘરે આવજો. બહુ જ સરસ. હા બા, બહુ જ સરસ. બા, તમારે જવું હોય ને તો જજો. આપણે નક્કી થયું હતું, એને વાયદો કર્યો હતો કે એ દર રવિવારે અહીંયા આવશે. આપણે શું કામ ત્યાં જઈએ? પણ બેટા. ના બા, તમારે જવું હોય તો જજો, હું નથી જવાનો. અરે પણ ગંગા, મારી ચાલ આવ. ગુડ મોર્નિંગ. આજે વહેલા ઉઠી ગયા ને? મને પગ બહુ દુખતા હતા. મને હતું કે તું મને માલિશ કરી આપીશ, પણ તું તો ગાયબ હતી. હા, આજે થોડી વહેલા ઉઠી, બહુ કામ છે. તારે બહુ કામ છે એમ? ગંગા, સંભળાયું નહીં મારા માટે, ચા લાવ. આ તમારી ચા આવી, પીવો અને શાંત પડો. સવાર સવારમાં કયું કામ લઈને બેઠી છું તું? મારું કામ છે, કયું તો કરી. કામ કામ કામ, ઘણા સમયથી જોઉં છું. ફાઇલોમાં મોડું ઘૂસાડીને પડી રહે છે. શું ચાલે છે? શોભાની ડિંગલી તો છું ને, હું એક બ્લાઇન્ડ સ્કૂલમાં કામ કરું છું. એ બાળકો માટે મેં એક ઓડિયો બુક બનાવવા માટે કંપનીનો ઓર્ડર આપ્યો છે. આ એનો કોન્ટ્રાક્ટ છે, વાંચી આપો ને. હું આવા ફાલતુ કોન્ટ્રાક્ટ વાંચવામાં સમય બગાડું એમ? પીપલ, તમને બિઝનેસનો વિશાળ અનુભવ છે, એટલે તમે મને હેલ્પ કરો તો આપણે બંને સારા કામ માટે આપણે આગળ વધીશું. બસ બસ બસ, સવાર સવારમાં મારું ભેજું નહીં ખાવાનું. હા
આવા મફતિયા કામમાં વિપુલ મહેતાને કોઈ રસ નથી. હું તો તને પણ કહું છું, ફાલતુ કામ કરવાનું બંધ કર અને અગત્યના કામ પર ફોકસ કર. અગત્યનું? રોજ તૈયાર થઈને સજી ગજીને પાર્ટીમાં જવું એ કામ અગત્યનું? એમ મને પાર્ટીમાં જવું નથી ગમતું, સોરી. તારી સોરીને શું હું ધોઈ પીવું? હા, તમે પાર્ટીમાં ડ્રિંક ઓછું કરી દો. તમે રોજ અરીસા સામે તૈયાર થાવ છો ત્યારે પોતાની જાતને જુઓ છો? રેખા, મને છે ને આવી સુફિયાણી સલાહોમાં રસ નથી. વિપુલ, જિંદગીના ઘોડા પર સવાર થઈને આ જે તેજ ગતિમાં તમે દોડી રહ્યા છો ને, ક્યારેક એ ઘોડો તમને પછાડી દેશે. થોડો ધીમા પડો. તારી વાતો છે ને સાવ નોનસેન્સ જેવી, રેખા, મને સાંભળવી જ નથી. વિપુલ, તમે મારી પર અત્યાચાર કર્યો, મારું અપમાન કર્યું, છતાં હું તમારી સાથે છું. પ્લીઝ થોડા બદલાવ ને, મારા ભલા માટે નહીં પણ તમારા ભલા માટે. રેખા, તારી વાત સાચી છે. મને તું માફ કરી દે રેખા, મને માફ કરી દે. વિપુલ મહેતા જિંદગીના તેજીલા તોખાર પર સવાર છે અને દરેક રેસ જીતવી એ વિપુલ મહેતાની આદત છે, આદત. તમારો ચહેરો ધ્યાનથી જોજો, આંખ નીચે કાળા કુંડાળા દેખાય છે. તમારી આંખમાં રેસ હારી જવાનો ભય દેખાય છે. તમારા ખભા ઝૂકી ગયા છે. નહીં, ઇટ્સ નોટ પોસિબલ, ઇટ્સ નોટ પોસિબલ. હા વિપુલ, હજી સમય છે. એક્ઝેક્ટલી, અને એટલે જ હું એને પૂરેપૂરી રીતે માણી લેવા માંગુ છું. તમે નહીં સમજો, અને એમ પણ તમને ક્યાં મારી કોઈ પ્રવૃત્તિમાં રસ છે? તમને જણાવી દો કે હું એક નાટકમાં ભાગ લઈ રહી છું. શું નાટકમાં? તું એક્ટિંગ કરી છે? બટ ઓન ધ કોન્ટ્રરી, તું બહુ સારી એક્ટિંગ કરી શકીશ, કારણ કે આમ પણ તું રોજ એક્ટિંગ જ કરે છે ને. તું કરવાની શું તું? આર્ય નારી ગીત વર્ધક મંડળમાં ગાંધારીનું પાત્ર ભજવવાનું. શું કીધું? કઈ કયું? આર્ય નારી સંવર્ધક? શું એમાં ગાંધારી બનવાના છો તમે? ગાંધારી એમ? તો રેખા, તું પણ મારા માટે આંખે પાટા બાંધીને કેમ નથી જીવતી? જવાબ આપ. કારણ કે તમે ધૃતરાષ્ટ્ર છો. આજકાલ તો તું બહુ સ્ટડી કરે છે ને કાંઈ? યસ આંટી, મારે બહુ હાર્ડવર્ક કરવાનું છે, મારે એ પોતાના પગભર થવાનું છે. અરે વાહ, આજકાલ તો મારી કિયા બહુ ડાઈ ડાઈ વાતો કરે છે ને. યસ આંટી, અક્કલ આવી ગઈ ને ફટાફટ. કોઈના ઓશિયાળા રહેવું નહીં, પોતાનો આધાર પોતે જ થવું, એમાં સ્ત્રીઓએ તો ખાસ સેલ્ફ મેડ, યુ નો. તું મને બહુ જ વાલી લાગે છે કિયા, સાચી કહું? હું કેટલી લકી છું ને કે મને તારા જેવી દીકરી ભગવાને આપી.
થાકેલા લાગો છો ને સંજીવ? હા વિનુ, અઠવાડિયાથી ઘરે હતો ને એટલે ઓફિસમાં વર્કલોડ વધારે હતો. સંજુ અંકલ, ઓફિસમાં કોઈ જર્નલિસ્ટ, ટીવી રિપોર્ટર કોઈ પૂછપરછ કરી? ના, કોઈએ નહીં. મને એની જ ચિંતા હતી એટલે જ બે વાર ફોન કર્યા મેં. વિનુ, આઈ એમ રિયલી વરીડ અબાઉટ વિરાજ. હવે કરવાનું શું? હા, એ ક્યાં સુધી આવી રીતે પુરાઈને રહેશે? એમનો શું વાંક? એનીવેઝ, તો સપના નંબર બે. એટલે શું? તમે આવ્યા ને એ પહેલા આંટી સાથે હું મારા સપના નંબર એક ની વાત કરતી હતી કે બધાએ, દીકરી હોય કે દીકરો, પગ ભરતો થવું જ જોઈએ. રાઈટ? રાઈટ. પણ હું શું કહું છું, આ સપના નંબર બે એટલે શું? સપના નંબર બે એટલે તમારે જે પણ કરવું છે જીવનમાં એક નક્કી કરી લીધા પછી જ લગ્ન કરવા. સાચે જ. મારા લગ્ન વખતે મને કોઈ આવું સમજાયું હોત તો કેટલું સારું થાત ને. એટલે તું મારી સાથે લગ્ન કરીને પસ્તાય છે? આટલામાં ગભરાઈ ગયા? એક કામ કરું, તમારું ફેવરિટ ગીત ગાઉં. ના ના કરતે પ્યાર હાય મેં કર ગઈ કર ગઈ કર ગઈ. કિયા, હું શું કહું છું, તારો બોયફ્રેન્ડ વિક્કી દેખાતો નથી. હા, એ આજકાલ સપના નંબર 2 સાકાર કરવામાં બિઝી છે. મતલબ? મતલબ એ કે એણે ઓફિસ પછી ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ ચાલુ કરી દીધો છે. મારી એક્ઝામ પછી હું પણ એ જ કોર્સ જોઈન કરવાની છું. અરે વાહ. પછી અમે લોકો અમારો એક સ્ટાર્ટઅપનું નાનું બિઝનેસ ચાલુ કરી દઈશું અને એના પછી લગ્ન. હાઉસ ધ આઈડિયા? બહુ જબરી નીકળ્યું તું તો. આવો આવો બેસો વકીલ સાહેબ. વિનુ, આ મિસ્ટર રાજેશ છે, આપણા એડવોકેટ. વિરાજ છાય ને ત્યાં સેફ છે અને વકીલ સાહેબ અહીંયા ખાનગીમાં આવે છે. યસ, જુઓ, સાવ સાદા કપડામાં, કોઈને ગંધ ના આવે એ રીતે. અને વિરાજને પણ અમે પોલીસ સ્ટેશને બહુ ખાનગી રીતે લઈ ગયેલા. ત્યાં તેણે બહુ હિંમતથી સ્ટેટમેન્ટ આપેલું. એટલે તમે પણ પોલીસ સ્ટેશન જઈને આવ્યા? ઓફકોર્સ, એ બદમાશ સામે એફઆઈઆર લખાવી અને હવે આપણે કોર્ટમાં પણ જઈને પિટિશન દાખલ કરીશું અને એબોર્શનની પરમિશન માંગીશું. વિનુ, વિરાજનો તો વિચાર કર. હું તમારી સાથે છું. ખરી વાત છે વિનુ. હલો સંજીવ બેટા. હા બા, તમે? અરે હું બોલું છું બા, કેમ છે બેટા? હા, મજામાં છું. બોલો, શું કામ હતું? અરે લે, કામ વિના દીકરાને ફોન ન થાય? થાય, બોલો. અરે કેવી રીતે વાત કરે છે સંજીવ તું તો? અરે વાત કરવા જેવું રાખ્યું છે તમે કઈ? સંજુડા, બૂમો પાડવાની જરૂર નથી બા. કામ હોય એ બોલો, મારે બીજા પણ કામ છે. અરે સાંભળ, તું તો સાવ લાગણી વગરનો થઈ ગયો છે દીકરા. બા, ટૂંકમાં પતાવો, કામ ના હોય તો ફોન મૂકું. અરે ના ના, સાંભળ સાંભળ, કહું છું, વિરાજ ત્યાં આવી છે, છોકરી ભાગી ગઈ છે ને, એ તો ભારે ટેન્શન થઈ ગયું છે. અરે એ તો મારે તમને પૂછવાનું હોય કે મારી બેન ક્યાં છે. તમે તમે મોટા ઉપાડે લઈ ગયા એને અહીંથી, કાગડાના કોટે રતન બાંધી દીધું નહીં? અરે ભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું. સાંભળ, હું શું કહું છું, હું આવું છું ત્યાં થોડા દિવસ. ખબરદાર, ના, અહીંયા આવવાની જરાય જરૂર નથી બા. બાપુજીનું પેન્શન આવે છે ને, ત્યાં રહો ને મજા કરો. અરે માં, દીકરાને ત્યાં ન જાય તો ક્યાં જાય? હમણાં સાજા સારા છો ને ત્યાં સુધી ત્યાં રહો, પછીની વાત પછી. અને ધરાર જો અહીંયા આવ્યા છો ને તો ના છૂટકે મારે તમને પાછા મોકલવા પડશે. અરે અરે, કહું છું સંજુડા, સાંભળ, જરા સમજડો થા સમજડો. જમાઈ સાહેબ એમ કે છે કે વિરાજ પાછી આવશે ને તો એને રાખી લેશે, છોકરું રાખી લેશે અને વિરાજને રાણીની જેમ સાજવશે, ઢગલો પૈસા આપશે, સમજ જરા. અરે જીભ કેવી રીતે ઉપડે છે તમારી આવી વાત કરતા? તમારે દીકરીનો સોદો કરવો છે? અરે બા છો તમે બા. ખબરદાર ખબરદાર, જો અહીંયા આવ્યા છો કે વિરાજનું નામ લીધું છે તો. અરે સંજુડા સંજુડા, કહું છું સાંભળ, મૂકી દીધો ફોન. શું કહ્યું બાએ? અહીંયા આવવા માંગે છે ને? વિનુ, કોઠી જોઈએ કાદવ નીકળે, મેં તો ચોખી ના પાડી દીધી બસ. તો ચાલો હું રજા લઉં.
વિનુ, તું જરાય ચિંતા નહીં કર, વિરાજને આજ પણ નહીં આવે, હું છું ને. તમે તો બહુ હિંમતવાળા થઈ ગયા ને. તારા લીધે. આઈ લવ યુ ડાર્લિંગ. આઈ લવ યુ ટુ. અરે હું તો રહી ગઈ. વી બોથ લવ યુ.